કેશોદમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાને બદલે વેપારીઓ પાસે રોફ જમાવતું તંત્ર. કેશોદ શહેર તાલુકામાં આડેધડ ગેરકાયદેસર બાંધકામ કરીને નદી નાળા વોકળામાં પાણીના વહેણ રોકીને અડચણ ઊભી કરવામાં આવી છે. ઉપરાંત સરકારી ખરાબાની પડતર ગૌચર જગ્યા કે સરકાર દ્વારા અનામત રાખવામાં આવેલી જગ્યાઓ ઉપર પણ કબજો કરીને દબાણો કરવામાં આવેલ છે. ત્યારે સરકારી જગ્યાઓ નદી નાળા વોકળા પર થયેલા દબાણો, બહુમાળી બિલ્ડિંગના રવેશ પાર્કિંગમાં થયેલા બાંધકામો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવતા જવાબદાર તંત્ર દ્વારા રોજ કામ કરીને નોટિસ આપી નક્કર કાર્યવાહી કરવાની મુદત પહેલા એકબીજાને ખો આપીને ઢાક પીછોડો કરતા છટકબારીઓ શોધીને સમગ્ર પ્રકરણ અભેરાઈએ ચડાવી આપવામાં આવે છે. કેશોદ શહેર તાલુકામાં આડેધડ ખડકાયેલા ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની હિંમત ન ધરાવતા અધિકારીઓ ચોમાસામાં પોતાની માલિકીની દુકાનો આગળ માલ સામાનને નુકસાન ન થાય તે રીતે પીજીવેસીએલના થાંભલા કે ટ્રાન્સફોર્મર સુધી નાખવામાં આવ્યા છે. ત્યારે કોઈ પણ રીતે અડચણરૂપ ન હોવા છતાં નોટિસ આપીને ખોટા રોફ જણાવતા જવાબદાર વિરુદ્ધ કેશોદ શહેરમાં વેપારીઓના મુખ્ય બે સંગઠનો ઉપરાંત અન્ય વ્યવસાયિક ધોરણે સંગઠનો કાર્યરત હોવા છતાં હરફ ઉચરતા નથી. કેશોદ નજીક આવેલા આખા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ સભામાં સર્વાનુમતે ઠરાવ કરીને નોટિસ આપીને ગૌચરમાં થયેલા દબાણો દૂર કરવા વહીવટી પ્રક્રિયા કરી હોવા છતાં પણ આગળની નક્કર કાર્યવાહી એકાદ વર્ષથી અધરતાલ છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના પાડોશી જિલ્લા ગીર સોમનાથ જિલ્લામાં કલેક્ટર ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા જિલ્લા પ્રશાસનને સમગ્ર જિલ્લામાં લોકો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણ અને પેશકદમી હટાવવા માટે કડક સૂચના આપેલ હોય, જેના પગલે સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકાઓમાં મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે સામાન્ય અને મધ્યમ વર્ગના વેપારીઓ અને ફેરિયાઓ વિરુદ્ધ શેખી મારતા અધિકારીઓ શીખ લેશે કે કેમ તે તો આવનારો સમય બતાવશે. કેશોદમાં રહું છું. આજ કેટલા વર્ષોથી આ સરકારી જમીન છે, તમે જોઈ શકો છો. અત્યારે સંસાર અત્યારે 3 માળનો બનાવેલ છે, સરકારી જ જમીન છે. જો કાયદેસર સરકારને કેશકદમી હટાવી હોય તો આવી હટાવો. નાના ધંધાવાળાને કે વેપારીવાળાને હટાવે કાંઈ ફાયદો નથી થાય. આ 1 કરોડની જગ્યા છે સરકારી, એ સરકારી અત્યારે અધિકારી છે, જે રાજકારણી છે, એમને વેતન રાતોરાત બાંધકામ કરી વેચી નાખેલ છે. અત્યારે એને કોઈ ભાવ પૂછવાવાળું નથી. નાના ધંધાવાળાને તમે અવારનવાર હેરાન પરેશાન કરો, એ કરતાં આવા મોટા મરઘડુને પકડો, તમને એમાં લાભ થાય. આ તો બધું દેખાવ ન કરાય, એ કરવું હોય કાયદેસરનું કરો. આવા આ બે આ સરકારી જમીન છે ને અત્યારે 1 કરોડમાં વેચી નાખી, ત્યાં કોઈ પૂછવાવાળું નથી. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.